Hello everyone, how are you all? I hope you all are doing well. तो बच्चा लोग आज आपने सेकेंड स्टैंडर्ड में इंग्लिश सब्जेक्ट में करवाना चाहिए रीडिंग, क्योंकि आपने आ अगाव रीडिंग ऊपर लेक्चर अटेंड करी चुके हैं, रिमेम्बर? तो चलिए, बिफोर वी स्टार्ट आई वुड लाइक टू रिक्वेस्ट यू ऑल प्लीज टेक योर बुक एंड पेंसिल. स्टार्ट करता पहला मैं બધાને રિક્વેસ્ટ કરું છું પોતાની બુક અને પેન્સિલ લઈ લઈએ અને મિસની સાથે શરૂઆત કરીએ. આઈલ ગીવ યુ 30 સેકન્ડ્સ ઇન બિટવીન યુ હેવ ટુ ટેક યોર બુક એન્ડ પેન્સિલ. મેં તમને 30 સેકન્ડ્સ આપું છું, એ દરમિયાન તમારે બધાએ પોતાની બુક અને પેન્સિલ લઈ લેવાની છે. સો આઈ હોપ યુ ઓલ હેવ ટેકન. બધાએ લઈ લીધી? તો ચલીએ શરૂઆત કરીએ. R E A D I N G reading. I'll repeat. R E A D I N G reading. लख्यु. चलिए heading दिए reading and A N D and writing. W R I T I N G writing. लख्यु. W R I T I N G writing. Finished. चलिए लिखाई गयु reading and writing but related orange. तो लिखिए O R A N G E. I'll repeat. O R A N G E orange. लख्यु बच्चा लोग. डन. आज आपणे करवाना छीए रीडिंग एंड राइटिंग एंड ऑरेंज. ऑरेंज विषे रीडिंग एंड राइटिंग करवाना छीए. ओके, सो यू ऑल हैव टेकन योर बुक एंड पेंसिल. बधाए हेडिंग लखी लीधी. शुरुआत करिए. रीडिंग एंड राइटिंग. तो चलिए रीड करिए पहला. तो आर ई ए डी आई एन जी रीडिंग करियो. ए एन डी एंड डब्ल्यू आर आई टी आई एन जी राइटिंग. से विद मी राइटिंग. ऑरेंज अथवा तो फ्रूट. पहले अपने फ्रूट्स कहिए अने फ्रूट में एक पर्टिक्युलर फ्रूट जे आज आपणे सिलेक्ट कर्यु छे, आपणे टॉपिक बनायु छे, ते छे ऑरेंज. तो लखीए ओ आर ए एन जी ई ऑरेंज. लख्यु. चलिए डन. शुरुआत करिए. I am an orange. I A M M A N N orange. O R A N G E orange. Look you. I am an orange. Finished. I am an orange. Done bachcha log. I am an orange.
ઓરેન્જ એટલે કે ઓરેન્જ ફ્રૂટ છું. લખ્યું બચાલો. ડન. આઈ એમ ઓરેન્જ. લખી આઈ એ એમ એમ ઓરેન્જ. હું નારંગી એટલે કે ઓરેન્જ છું. આઈ ગ્રો ઓન ટ્રીઝ. આઈ જી આર ઓ ડબલ્યુ ગ્રો લખ્યું. જી આર ઓ ડબલ્યુ ગ્રો લખ્યું બચાલો. ઓ એન ઓન. ઓ એન ઓન. ટ્રીઝ. ટી આર ડબલ ઈ એસ. ટ્રીઝ. લખ્યું. જી આર ઓ ડબલ્યુ ગ્રો ઓ એન ઓન ટી આર ડબલ ઈ એસ. ટ્રીઝ. લખ્યું. ટી આર ડબલ ઈ એસ. ટ્રીઝ. ડન. I grow on trees. I grow on trees. I am a juicy fruit. I am an a juicy fruit. F R U I T. fruit. લખ્યું. ડન બચ્ચા લોક. આઈ એમ અ જ્યુસી ફ્રૂટ. જ્યુસી એટલે એકદમ જ્યુસ વાળું ફ્રૂટ હોય. એકદમ તમે ઓરેન્જ જ્યુસ તો પીધા હશે ને બચ્ચા લોક? તમને તો આઈડિયા હશે અબાઉટ ઓરેન્જ જ્યુસ, રાઈટ? હા, તો ઓરેન્જનું બહુ ફાઇન જ્યુસ હોય અને એક જ્યુસી ફ્રૂટ કહેવાય. શું કહેવાય? જ્યુસી ફ્રૂટ. લખ્યું. જે યુ આઈ સી વાય. જ્યુસી. એફ આર યુ આઈ ટી. ફ્રૂટ. ડન. I am a juicy fruit.
I have a skin that you peel. I have a skin that that you peel. I have a skin skin that you peel. Peel. I have skin that you peel. મને સ્કીન છે એટલે કે એની જે ફૂડ છે ઓરેન્જ એ ઓપન હોતું નથી તેની બોડી ઉપર કવર એટલે કે સ્કીન હોય છે આપણે તેને પીલ એટલે છીલવું પડે છે રાઈટ છીલ સાથે તો ખવાતું નથી આઈ હેવ સેગમેન્ટ્સ ઇનસાઇડ આઈ એચ એ વી ઈ હેવ S-E-G M-E-N-T-S segments inside I-N-S-I-D-E inside love you chaliye done Now you have to repeat after me. બધાએ મારી પછી બોલવાનું છે. ચલીએ શરૂ કરીએ. I am an orange. I am an orange. હું ઓરેન્જ છું. અથવા તો નારંગી છું. વાપસ I am orange શા માટે આવ્યું ખબર છે કોઈને? Yes, કેમ કે આનો કલર પણ ઓરેન્જ જ છે એટલે જ અહીંયા કલર લખ્યું નથી તાકી તમને આઈડિયા આવે કે આ બબ્બે વખત ઓરેન્જ શા માટે પહેલા તો એણે પોતાનું ઇન્ટ્રોડક્શન દીધું કે હું ઓરેન્જ એટલે કે નારંગી છું પછી પાછું આઈ એમ ઓરેન્જ હું કલરે પણ ઓરેન્જ છું રાઈટ આઈ ગ્રો ઓન ટ્રીઝ રિપીટ આફ્ટર મી I grow on trees. I grow on trees. હું ઝાડ પર ઉગું છું. I am a juicy fruit. Say with me. I am A juicy fruit. Done. I have skin that you peel. I have skin that you peel. મારી સ્કીન છે અને એને તમારે છીલવી પડે છે પીલ કરવી પડે છે ઓકે I have segments inside. I have segments inside. Segments એટલે ભાગ અંદર જે ભાગ પડેલા હોય છે એને કહેવાય તો ભાઈ ચલીએ આપણે એક એક્ઝામ્પલ જોઈએ યા તો સાંભળીએ આપણે એપલ કટ કરીએ છીએ તો શું એમાં આપણે આ અંદરથી સ્લાઇસ પડી જાય એવું હોય છે નહીં આપણે અગર કોઈ પણ બીજું ફ્રૂટ જોઈએ એને કટ કરીએ તો એમાંથી ઓટોમેટિક સ્લાઇસ આપણે કરી શકીએ એવું હોય છે નહીં આપણે નાઇફનો ઇસ્તેમાલ કરવો પડે છે બટ ઓરેન્જ એક એવું ફ્રૂટ છે જેમાં આપણને નાઇફની જરૂર નથી એની સ્કીન બી આપણે હાથથી નીકાળી શકીએ છીએ વિધાઉટ નાઇફથી અને અંદર ભાગ પણ તમે ખોલો એટલે ખાલી આને ટુ પાર્ટ ફિંગર્સ વડે કરો એટલે એ થઈ જાય છે એને સેગમેન્ટ્સ કહેવાય શું કહેવાય સેગમેન્ટ્સ એની અંદર
ભાગો છે. તો ચલીએ હવે આપણે શરૂઆત કરીએ ક્વેશ્ચન આન્સર ની. તો હેડિંગ દઈએ આન્સર ધ ક્વેશ્ચન એ એન એસ ડબલ્યુ આર આન્સર THE ધ આઈ રિપીટ E N S W E R આન્સર T H E ધ Q U E S T I O N S questions done. લખ્યું બચ્ચા લો આન્સર ધ ક્વેશ્ચન્સ. તો ચલીએ આપણને ક્વેશ્ચન્સ આપ્યા છે ને એના આપણે આન્સર્સ ગોતવાના છે. તો ચલીએ શરૂ કરીએ. વોટ ફ્રૂટ આર વી ટોકિંગ અબાઉટ? ડબલ્યુ એચ એ ટી વોટ ફ્રૂટ એફ આર યુ આઈ ટી ફ્રૂટ એ આર ઇ આર ડબલ્યુ વી TALKING talking. I'll repeat. TALKING talking. તો યાદ કરીએ આપણે કયા ફ્રૂટ વિશે વાત કરતા હતા. યસ, આપણે વાત કરીએ છીએ પાઇનેપલ, રાઈટ? નહીં, આપણે વાત કરીએ છીએ ઓરેન્જ. તો ચલીએ લખીએ વી આર ટોકિંગ અબાઉટ ઓરેન્જ. વી આર ડબલ્યુ વી A R E R T A L K I N N G sorry T A L K I N G talking. Lucky you. લખ્યું બચ્ચા લો વી આર ટોકિંગ અબાઉટ ઓરેન્જ. વી આર ટોકિંગ અબાઉટ ઓરેન્જ. લખ્યું આપણે શાની વિશે વાત કરીએ છીએ? ઓરેન્જ. તો લખીએ W E V A R E R T A L K I N G talking A B O U T about O R A N G orange. Finished. Chaliye. Next question. What color can the fruit be? W H A T what? C O L O R color
can, can. The fruit, fruit. B-E-B. What color can the fruit be? तो याद करिए ऑरेंज कया कलर नु होय? Of course, orange. Orange color नु जो है, right? तो लखिए it is an orange in color. It is, it, eat. Is, is. A, an. O, r, a, n, g, e. Orange. I, an, in. C, o, l, o, r. Color. It is an orange in color. Next question. Where does the fruit grow? W-H-E-R-E, where? D-O-E-S, does. T-H-E, the. F-R-U-I-T, fruit. G-R-O-W, grow. Where does the fruit grow? डन बच्चा लोग. डब्ल्यू एच ई आर ई वेर. डी ओ ई एस डस. टी एच ई ध. एफ आर यू आई टी फ्रूट. जी आर ओ डब्ल्यू ग्रो. वेर डस द फ्रूट ग्रो. तो याद करिए फ्रूट क्या ग्रो करे? ऑफ कोर्स ट्रीज. तो लिखिए इट इज, आई टी ईट. आई एस इज. जी आर ओ डब्ल्यू ग्रो. ओ एन ऑन. टी आर डबल ई एस ट्रीज. इट इज grow on trees. It is grow on trees. लख्यु. चलिए थर्ड क्वेश्चन आंसर फिनिश. लेट्स मूव ऑन क्वेश्चन नंबर फोर. आवर नेक्स्ट क्वेश्चन इज व्हाट काइंड ऑफ फ्रूट इज इट. आई रिपीट. What kind of fruit is it? Look you. W-H-A-T. What? K-I-N-D. Kind. O-F. Of. F-R-U-I-T, fruit. I-S, is. I-T, eat. What kind of fruit is it? Like you. What kind of fruit is it? याद करिए मैं तुमने एक्सप्लेन करी तेरे कही तू. यस इट इज जूसी फ्रूट. लखिए इट इज जूसी फ्रूट. जे यू आई सी वाई जूसी. एफ आई यू आई टी. आई रिपीट. एफ आर U I T fruit. Look you. It is juicy fruit. Done. Juicy એટલે તેનું અંદર ખૂબ રસ હોય.
એકદમ જ્યુસ હોય છે એને જ્યુસી ફ્રૂટ કહેવાય છે. એકદમ સોફ્ટ અને જ્યુસથી ભરેલું. તમે એનું ઓરેન્જ જ્યુસ નીકાળો ને તો એક ઓરેન્જનું તકરીબન અડધો ગ્લાસ ભરાય છે, એટલું જ્યુસ નીકળે છે, રાઈટ? તો એને જ્યુસી ફ્રૂટ કહેવાય છે. પણ એ જ ચીઝ અગર આપણે એપલ સાથે કરીએ તો નીકળે નહીં. એપલને આટલું જ્યુસ હોતું નથી. એપલનો શેક બની શકે પણ જ્યુસ બની શકે નહીં. એપલ જ્યુસ જે માર્કેટમાં મળે છે એ અલગ હોય. ચલીએ, વોટ ડઝ ધ ફ્રૂટ હેવ? વોટ ડઝ ધ ફ્રૂટ હેવ? લખીએ WHAT, વોટ, DOES, ડઝ, THE, FRUIT, ફ્રૂટ, HAVE, હેવ. ધન વોટ ડઝ ધ ફ્રૂટ હેવ? તો ચલીએ યાદ કરીએ શું કહ્યું હતું લેસન એક્સપ્લેન વખતે. યસ, સેગમેન્ટ્સ. ઓરેન્જ હેઝ સેગમેન્ટ્સ ઇનસાઇડ. ORANGE, ઓરેન્જ. HAS, હેઝ. SEGMENTS, સેગમેન્ટ્સ. SIDE, સાઇડ. લખ્યું ઓરેન્જ હેઝ સેગમેન્ટ્સ ઇનસાઇડ. ઓરેન્જ હેઝ સેગમેન્ટ્સ ઇનસાઇડ. ઓરેન્જને અંદર ઘણા બધા સેગમેન્ટ્સ હોય છે. મેં તમને કહ્યું હતું ને સેગમેન્ટ્સ મીન્સ વોટ? એમના અંદરના જે પાર્ટમાં થઈ જાય ફ્રૂટ કટ કરતા અથવા તો છીલતાની સાથે અલગ અલગ પાર્ટ થઈ જાય એને સેગમેન્ટ્સ કહેવાય. ઓકે, તો ચલીએ ડન. લખાઈ ગયું અહીંયા આપણા ક્વેશ્ચન આન્સર્સ ફિનિશ થાય છે. અહીંયા આપણા ક્વેશ્ચન આન્સર ફિનિશ થાય છે અને હવે આપણે કહેશું થેન્ક યુ એન્ડ ગુડ બાય. તો ચલીએ, આજે આપણે આ જેટલું કર્યું છે બચ્ચા લોકો એ બધા ક્વેશ્ચન આન્સર્સ આપણે વન ટાઈમ આપણી હોમવર્ક બુકમાં લખવાના છે. તો ચલીએ, આજનું કરેલું વર્ક વન ટાઈમ ઇન યોર ફેરબુક, બધાએ પોતાની ફેરબુકમાં વન ટાઈમ કરવાનું છે. ઓકે, તો હવે આપણે કહ્યું થેન્ક યુ એન્ડ ગુડ બાય. તો થેન્ક યુ સો મચ બચ્ચા લોકો ફોર સચ અ બીંગ અ નાઇસ સ્ટુડન્ટ એન્ડ ગુડ બાય એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ.